હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને ગણિતને ગમતું કરીએ, જે અંતર્ગત આપણે મેથ્સને જે ડર દૂર થાય એના માટે અલગ અલગ ટ્રિક્સ સમજી રહ્યા છીએ. આની પહેલાના જે વિડીયો હતો મિત્રો, એની અંદર ઘડિયાળ જ્ઞાન, ખાસ કરીને ટેબલ 1 થી 100 સુધીનું ટેબલ આપણે કઈ રીતે શીખી શકીએ, જાતે કઈ રીતે બનાવી શકીએ એની આપણે ટ્રિક જોઈ, જેની અંદર આપણે મિત્રો એકમનો અંક 2 હોય, બરાબર, એકમનો અંક 4 હોય અને એકમનો અંક 5 હોય, એવા એટલે કે 32 42 62 92 આના જે ટેબલ શીખા, ત્યાર પછી એકમનો અંક 4 હોય 54 64 84 94 આના જે હોમવર્કમાં પણ તમને મેં આપેલા છે અને તમે જાતે કર્યા હશે, ત્યાર પછી એકમનો અંક 5 હોય 55 65 95 એના આપણે ટેબલ શીખા. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર એકમનો અંક 3 હોય 6 હોય 7 હોય એના જ એ જ મેથડ છે, પણ કઈ છે નહીં ચેન્જ, પણ છતાં હું તમને આજે એક એક ટેબલ બનાવતા શીખવાડીશ, એના આધારે હોમવર્કમાં પણ તમને આપીશ. વધુ સમય ન લઈ મિત્રો, સીધા જ આપણે પ્રશ્ન તરફ આગળ વધશું. ખાસ આજનું આપણું કામ છે મિત્રો એકમનો અંક, ખાસ એકમનો અંક 3 હોય, એટલે દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ 53, મિત્રો કેટલા 53 નો આપણે પાડો આજે કરવો છે. તો હવે મિત્રો, દર વખતે આપણે લખવું ને એ નહીં, હવે 3 નો જ આપણે પાડો બોલવાનો છે. એકમનો અંક છે 3, 3 નું ટેબલ બોલવાનું. 3 એકા 3 3 2 6, 3 તેરી 9, 3 4 12, 3 5 15, 3 6 18 નો આંકડો, 3 7 21, 3 8 24, 3 9 27 નો 7, 3 8 30. મિત્રો ગણી લ્યો, 1 2 3 4 5 6 7 8 9 10, ઉતાવળમાં ભૂલ પણ ન થાય, ગણી લેવાનું. 3 એકા 3 3 2 6, 3 તેરી 9, 3 4 12 નો બગડો, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24, 3 9 27 30. ઓકે, હાલો હવે બીજું સ્ટેપ શું કરવાનું કે આપણે સ્ટાર કરતા હતા અથવા કઈ નિશાની આપણને ખબર પડે એ રીતે નિશાની કરતા હતા, 3 થી નાની સંખ્યા કઈ આમાં ગોતવાની છે. તો 3 થી નાની સંખ્યા આપણને આ મળી, આ મળી અને આ મળી. મિત્રો અહીંયા આપણે સ્ટાર કરવું હોય તો સ્ટાર પણ કરી શકીએ છીએ. ઓકે, બીજું સ્ટેપ આપણું શું રહેશે કે દશક નો અંક છે 5 5, એડ કરતા જાય 5 માં 5 નાખે. ખાસ મિત્રો એ યાદ રાખજો કે એકમ નો અંક 3 છે તો આપણને સંખ્યા નાની પણ 3 જ મળે છે, 1 2 અને 3. જો એકમ નો અંક 4 હતો ત્યારે આપણે જોયું હતું કે 4 સંખ્યા નાની મળી, 5 માં 5 મળતી હતી, એમ 3 માં 3 જ મળે. અહીંયા આપણે જે ભૂલ હોય તો આપણે પકડાઈ જાય, બરાબર. અહીંયા આપણે જે 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20 થાય મિત્રો, પણ અહીંયા 1 આપવાના એટલે 21 થશે. ઓકે, પછી 21 માં 5 નાખીએ એટલે 26, 26 માં આપણે 5 નાખીએ એટલે 31, 31 માં આપણે 5 આપીએ એટલે 31 ને 5 36 ને પ્લસ અહીં 1 37 થશે, પ્લસ 1 આપવાનો છે. 37 માં આપણે 5 એડ કરીએ એટલે 37 ને 5 42, 42 માં 5 એડ કરીએ એટલે 47 મિત્રો થાય, અને 47 માં મિત્રો આપણે 6 એડ કરવાના એટલે 53. મિત્રો આપણો જવાબ આવી ગયો, 53 દાન 530 મિત્રો આપણો જવાબ થઈ ગયો. આ રીતે ટેબલ તમે જાતે બનાવી શકો, તમને હોમવર્કમાં આપું છું, ખાસ કરજો. 63 નો એકમ નો 6 અને 3 63 હોય મિત્રો, ખાસ યાદ રાખજો. 63 હોય, 73 હોય, 83 હોય, 93 હોય, આ જે ટેબલ છે જાતે તમે બનાવજો, જેથી કરીને તમને આ જે વસ્તુ છે એ આવડી પણ જાય અને ભૂલાય પણ નહીં. હવે મિત્રો, ખાસ આપણે હવે છે આના પછીનો જે ટેબલ છે, એકમ નો અંક 4 હોય એનું આપણે, એકમ નો અંક 6 હોય મિત્રો, 4 તો જોવાઈ ગયા, 6 હોય એનું આપણે જોઈ લે, ખાસ અહીંયા જોઈ લે. ઓકે, એકમ ના અંકમાં 6 હોય, દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ 36 નો પાડો, તો આપણે 6 નો પાડો બોલવાનો, બરાબર. 6 એકા 6 6 2 12 નો બગડો, 6 તેરી 18, 6 ચોક 24, 6 5 30, 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54, 6 10 60. મિત્રો એકવાર ટેલી કરી લઈએ, 6 એકા 6 6 2 12, 6 તેરી 18 નો આટલો, 6 6 ચોક 24, 6 5 30 નું શું, 6 6 36, 6 7 42 નો બગડો, 6 8 48, 6 9 54, 6 10 60. આપણે 6 ના ટેબલ માં એકમ ના અંક લખ્યા, ત્યાર પછી 6 થી નાની સંખ્યા કઈ મળે છે એ આપણે જોઈ લે. 6 થી નાની આપણને કેટલી મળી, 1 મળી અહીંયા. ઓકે, ભાઈ આ આપણે સ્ટાર્ટ કરતા જઈએ મિત્રો,
મિત્રો આપણે કીધું હતું કે 6 થી નાની આપણને સંખ્યા કેટલી મળશે? 6 જ મળશે. 1 2 3 4 5 અને 6. ઓકે, 6 સંખ્યા મળે છે. હવે અહીં 3 3 એડ કરતા જાય, 3 2 3 6, પણ 6 ને 1 વધારે આપો, પ્લસ કર્યું છે મિત્રો, આપણે સ્ટાર કર્યો છે, ત્યાં 1 વધારે આપવાના છે. 3 ને 3 6 ને 1 7, મિત્રો અહીં આવે 7 આવે છે. 7 માં 3 એડ કરીએ એટલે 10. ઓકે, 10 આપણો જવાબ મળે છે. 10 ની અંદર 3 એડ કરીએ, 3 એડ કરશું મિત્રો એટલે 10 ને 3 13, પણ અહીં સ્ટાર છે એટલે 1 વધારે આપવાનો. 10 ને 4 14 થશે. 14 માં પણ પાછા 3 ને + 1 એટલે 14 ને 4, અહીંયા પણ 4 એટલે 18 થશે. 18 માં મિત્રો આપણે 3 એડ કરવાના, બરાબર, 3 એડ કરીએ એટલે 21 મળે. 21 માં પછી 3 + 1 એટલે 4 એડ કરવા પડશે, 21 ને 4 એટલા થશે 25. 25 માં 3 એડ કરીએ, 25 ને 3 એડ કરીએ એટલે 28 થાય છે. 28 માં મિત્રો 4 એડ કરીએ એટલે 32. ઓકે, અને 32 માં મિત્રો 3 + 1 એટલે સ્ટાર છે એટલે 4 એડ કરીએ એટલે 36. મિત્રો આપણો જવાબ થઈ ગયો 36, દાન 360 આવી ગયા. 36 એકા 36, 36 2 72, 36 3 108, 36 4 144, 36 5 180. તમે જોઈ શકો છો, તમે જાતે ટેબલ બનાવી શકો છો, તમે ગણિતના બાદશાહ જાતે બની શકો છો. ખાલી એક આમ કહેવાય કે માર્ગદર્શક સારો મળી જાય ને, તો મિત્રો આપણે પણ અર્જુનને જો પ્રશ્ન મળ્યા તો એ અર્જુન ક્યાં પહોંચ્યો આખી આપણને ખ્યાલ છે. એવી રીતે સાચા માર્ગદર્શન મળી જાય ને, આપણે પણ આ બધી વસ્તુ શીખી અને બીજાને શીખવાડવાની છે. આ જ્ઞાનની કક્ષી છે મિત્રો. તો આ રીતે આપણે એકમનો 3 જોઈ લીધો, 6 જોઈ લીધો. મિત્રો હવે આપણે એકમના અંકમાં ખાસ 7 હોય એનું આપણે સમજી લઈએ. મિત્રો હવે આપણે ખાસ જોઈએ કે એકમમાં અંકમાં મિત્રો 7 હોય તો એવું ટેબલ આપણે જોઈએ. તો મિત્રો હવે આપણે 47 ખાસ આપણે જોઈશું. 47 નું ટેબલ બનાવવું છે. આ જ મેથડ થી તમે 27 37, તમે 57 67 87 97 કરી શકો. તો આપણે એકમ નો અંક 7 છે તો 7 નો ટેબલ બોલવાનું. 7 એકા 7 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35, 7 6 42, 7 7 49, 7 8 56, 7 9 63, 7 8 70, મિંગવાયું. ઓકે, તેરી કરે 7 7 2 14, 7 3 21 નો એકડો, 7 4 28 નો આંકડો, 7 5 35 નો પાંચડો, 7 6 42 નો બગડો, 7 7 49 નો નવડો, 7 6 7 8 56 નો 6, 7 9 63 નો તગડો. હવે મિત્રો બીજું સ્ટેપ આપણું છે કે 7 થી નાની સંખ્યા ને આપણે શું કરીએ, સ્ટાર કરી દે અથવા નિશાની કરી દે. આ બધા સ્ટાર જ આવશે મિત્રો. 7 થી નાની હોય ને મિત્રો ખાસ આપણે સમજવાનું છે. તો આપણને કેટલી સંખ્યા મળશે 7 થી નાની? આપણને 1 2 3 4 5 6 7 જ મળશે, યાદ રાખજો. આ એક ટ્રીક છે મિત્રો સમજવાની. ઓકે, હવે આપણે 4 4 એડ કરવાના છે. તો 4 માં 4 એડ કરીએ એટલે 8 થશે, પણ અહીં સ્ટાર છે એટલે વધારે, 4 ને 5 થશે 9. હવે 9 માં આપણે પાછા 4 એડ કરીએ એટલે થશે 13, પણ અહીંયા સ્ટાર છે એટલે 1 પ્લસ આપવાનું. 9 ને 5 કેટલા થશે? 14 આપણે સમજવાના થાય છે. 9 ને 4 13 ને 14, 14 માં વધી 4 એડ કરીએ એટલે થશે 18, 18 માં મિત્રો 4 એડ કરી એટલે 22 ને 1 થશે 23, 23 માં મિત્રો 4 એડ કરીએ તો 27, 27 ને 1 થશે 28, 28 માં 4 એડ કરીએ, અહીંયા મિત્રો 4 એડ કરવાના એટલે થશે 32, 32 માં 4 કરીએ 36, 36 + 1 આપણે એટલે 37, બરાબર સ્ટાર છે નો. 37 માં વળી પાછા આપણે 4 એડ કરીએ 41, 41 ને 1 થશે 42, 42 માં મિત્રો આપણે 4 એડ કરીએ એટલે 46, પણ સ્ટાર છે એટલે પ્લસ આપવો પડશે એટલે 47. મિત્રો 47 ગુણ્યા 10 કરો તો 470, 47 એકા 47 47 2 94 47 3 141, 188. મિત્રો આ રીતે 47 નું ટેબલ આપણું કમ્પ્લીટ થઈ ગયું. દર વખતે આવો સ્ટાર આપો એવું નહીં, તમે નાનકડી નિશાની પણ કરી શકો. તમને સમજાય એ રીતે જે 7 એકમ નામ થી નાની છે ત્યાં તમે ટપકું કરો, ચોરસ બોક્સ બનાવો, જે પણ તમે ગમે એવી પદ્ધતિ તમે એપ્લાય કરી શકશો. યાદ માટે કે ત્યાં આપણે 1 પ્લસ આપવું છે, એ એક ભૂલાવું જોઈએ નહીં તો આપણું ટેબલ સાચો બની શકે. તો મિત્રો તમે જાતે હોમવર્ક ની અંદર, ખાસ મિત્રો હોમવર્ક માં તમને હું આપું છું, યાદ રાખજો, 7 ના એટલે કે હોમવર્ક માં તમને આપું છું 37 57 67 87 97. મિત્રો દરેક આ જ પદ્ધતિ થશે, આ જ મેથડ હશે, આ જ રીતે તમે કરી શકશો. મિત્રો હવે પછી ખાસ તમે જાતે જ દાખલા તરીકે એકમ નો 9 હોય તો આ 9 છે તો 9 નું ટેબલ બોલવાનું. ઓકે, એમાં 9 સંખ્યા નાની મળે એ પણ સાથે સાથે આપણે કરી જ લઈએ. ચલો 29 છે લખેલું છે એટલે કરી લઈએ. એકમ નો 9 હોય આપણે કરી લઈએ,
29 નું ટેબલ બનાવવું છે તો 29 ના ટેબલ માં 9, તો મિત્રો 9 નું ટેબલ એકદમ ઈઝી છે, એને ઉતરતા ક્રમમાં જ લખવાનું 8 7 6 5 4 3 2 1, આ જ રીતે 9 દાન 90. ઓકે, આ જ રીતે લખવાનું થશે 9 ના ટેબલ ની અંદર. આ શોર્ટ મેથડ છે, 9 એકા 9 9 2 18 9 8 9 3 17 9 4 36 9 5 45. મિત્રો આ જ રીતે તમે 9 ના ટેબલ માં ઉતરતા ક્રમમાં આ રીતે 9 થી નાની જે બરાબર 8 7 6 5 લખીને જુનું, તો 9 ના ટેબલ માં ખાસ આપણે શું જોવાનું છે એ લખાઈ ગયું. બીજું કે 9 થી નાની બધી સંખ્યા 9 થી નાની છે, અહીં સ્ટાર્ટ કરવાની જરૂર આવતી નથી, બધી સંખ્યા 9 થી કેવી છે, નાની છે મિત્રો, જોઈ શકો છો. ઓકે, હવે આપણે 2 2 ને પણ 2 ની અંદર 3 જ એડ કરશું, 2 ને 3 કેટલા થશે, 5. ઓકે, 5 માં આપણે 3 એડ કરવાના, ડાયરેક્ટ 3 જ એડ કરી નાખીએ, 5 ને 3 8, 8 ને 3 11, 11 ને 3, કેમ કે બધી નાની છે એટલે 2 વત્તા 1 આપણે એડ જ કરી લે, 11 માં 3 એડ કરીએ એટલે કેટલા થશે, 11 ને 3 14, 14 ને 3 17, 17 ને 3 20, 20 ને 3 23, 23 ને 3 26, 26 ને 3 29. મિત્રો આપણો દાખલો થઈ ગયો, આપણો ઘડિયો થઈ ગયો, 29 ગુણ્યા 10 કરો એટલે 290 આવી ગયા. આ રીતે 9 નો ઘડિયો તો બહુ ઈઝી છે, તમે જાતે કરજો. 39, 49, 59, 69 આ બધા જ ઘડિયા જાતે કરજો બરાબર, અને મને ખાસ તમે કોમેન્ટ આપજો તમને આ ટ્રીક કેવી લાગી અને બીજા સુધી પહોંચાડજો. મિત્રો ખાસ મારી નંબર વિનંતી છે, હવે 8 નો 28 હોય તો અહીંયા 8 નાના મળે, તો આ ટ્રીક છે મિત્રો, જાતે કરી લેજો બરાબર. હવે પછી નવી પદ્ધતિ નવી ટ્રીક સાથે મળતા રહેશું. વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કરો, અમને ખૂબ ગમે, લાઈક કરવાથી અમને પણ ઉત્સાહ મળે, અમારું કાર્ય કેવું છે એ તમારા તમને કેવું લાગ્યું એ તમારા લાઈક બટનને કારણે ખ્યાલ આવે કે તમે અમારા વિડીયો ગમે છે. આ રીતે આપણે મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.